અને સુવાસનીબાઈ, સુવાસીની સ્ત્રી હરિને રમાડે, જુક્તિ કરી અન્ન ભલું જમાડે. એ સુવાસનીબાઈએ તો ભગવાનને ખૂબ લડાવેલા અને ભગવાનના ભાભી થાય. એક વખત ઘનશ્યામ નાના હતા, સુવાસનીબાઈને સ્નાન કરાવતા પાટલા પર બેસાડીને, તે નવરાવતા નવરાવતા ઘનશ્યામના ચરણના તળાવમાં 16 ચિહ્ન જોયા. તે સુવાસનીબાઈ કે, ઘનશ્યામભાઈ, આ ચિહ્ન જોતા તો એવું લાગે છે કે તમે મોટા રાજા થશો. ત્યારે ઘનશ્યામ મહારાજે શું કીધું, ભાભી, અમે મોટા રાજા થશું ને, એ રાજ અમે તમારા દીકરાને આપી દઈશું. બસ ભાભીએ કીધું ને કે, ઘનશ્યામ મહારાજ, તમે મોટા રાજા થશો એવા ચિહ્ન છે, રાજા થશો પછી અમને ભૂલી નહીં જાઓ ને. કે ના ના, ભૂલી નહીં જાઓ, રાજ તમારા દીકરાને આપી દઈશ. અને પછી મહારાજે ધર્મકુળમાં 2 આચાર્યની સ્થાપના કરી. તો વડતાલમાં ઈચ્છારામભાઈના દીકરા રઘુજી મહારાજને આચાર્ય પદ આપ્યું અને સુવાસનીભાઈના બાઈના દીકરા અયોધ્યા પ્રસાદજી મહારાજને અમદાવાદની ગાદી આપી. આવી ઘણા ઘણા ચરિત્રોને ઘનશ્યામ મહારાજને સુવાસનીબાઈએ ખૂબ રાજી કરેલા. એક વખત સુવાસનીબાઈ કે, આ પરસોત્તમ મહિનાની અમાસ આવી છે ને, તો અમારે બધાને પ્રદક્ષિણા કરવા જવું છે પીપળાઈની. તો કે, પીપળાઈની પ્રદક્ષિણા કરવા કને જ જાવું, તો અહીં પ્રદક્ષિણા કરો. તે કે, ક્યાં કરવી? તે આંબલીનું ડાળખું તુલસીનો ક્યારો હતો ને એમાં રોપ્યું. કે અહીં કરો. એ કે, આંબલીની થોડી પ્રદક્ષિણા કરાય. તો કે, કરો કરો. આંબલીનું ડાળખું તોડીને ઘનશ્યામે વાવ્યું ત્યાં તરત તુલસી બની ગયા. અને કે, લ્યો ભાભી, હવે આ તુલસીની પ્રદક્ષિણા તમે કરો, આવા આવા તો અનંત ચમત્કાર. એ છપૈયામાં ઘનશ્યામ મહારાજે આ ભક્તિ માતાને અને સુવાસનીબાઈને બતાવ્યા છે. અરે, સરજુમાં પાણી આવ્યું ત્યારે પણ સુવાસનીબાઈ સરજુ વધાવવા ગયા હતા. આવા આવા તો ઘણાય ઘણાય સ્ત્રી ભક્તો થઈ ગયા. આ તો ભગવાનની માં હતા અને ભગવાનના ભાભી હતા.